લ્યો લ્યો ચા પીવો આવડે આવું તમને અમને નો આવો આવડે હો ભાઈ વાત નો થાય અમારા કાંઈ એ બધું મૂક તો હમણાં થી ક્યાં દેખાતો નથી હમણાં મારી દુકાને બિલ ગેટ આવ્યો તો ચા પીવા એની એની મીટિંગ માં ગયો તો દુબઈ ને અમેરિકા ને નો હોય હોય જ તેને માર ગળા ના હમ તમારા ગળા ના હમ ઉસી આંગળી કરી તો ઉસી આંગળી તો બીજું કે માર્કેટ માં નવીન માં માર્કેટ માં નવીન માં છે તો ખબર હોય એનું તો આપણે એનો બકાલી બજાર માં જઈએ મંત્રીને મળી 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 એનો સન્માન સમારોહ ગોઠવી તમે મળી લો એના મંત્રી હાલો એના મંત્રીને હું મળી લઉં হ্যালো 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 হ্যালো

એનું ઓનલાઈન કાર્ડ તો આવ્યું હતું આપણા ગ્રુપ માં રાતે દસ વાગે નતો આવ્યું ઓનલાઈન કાર્ડ એક વાર હા એ આમંત્રણ કાર્ડ આવ્યું હતું જવું તો પડશે હાલો તો બધા ભેગા મળીને એક વાર તો હવે સુરણ વાળા હાર પહેરાવી હરકો હાલો તો હાલો

સાડા ત્રણ હાથ ના ગાજર ની ખેતી નું સન્માન સમારોહ રાખ્યું છે કેટલા હાથ નું એ પણ પાછા આપડા બકાલી બજાર ના સમરત લાલ શેઠે કોણે તો હવે હું સમરતલાલ શેઠ ને વિનંતી કરું કે તે સન્માન સમારોહ કાર્યક્રમમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે તો જ્યાં હોય ત્યાંથી સમરતલાલ સુરાનાલ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે એ સમરતલાલ સુરાનાલ વા તાળીઓ પાડો તાળીઓ પાડો ભાઈ હવે સમરતલાલ સુરણવાળા એ ગાજરની ખેતીમાં સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડ્યું

આ સુરણિયા શેઠ ને છેલ્લા દસ વર્ષથી ઓળખું છું એના દાદા ભલે રહ્યા સુરણ વાળા પણ એ મારી કરી ન લીધું એને ખાલી માં એને સિદ્ધિ મેળવી મારી ભગવાન ને પ્રાર્થના જ છે કે એ હજી આવી રીતે ગાજર નહીં મૂળા ટમેટા કોબી બધા શાકભાજીમાં આવી સિદ્ધિ મેળવે એવી પ્રાર્થના છે અને એ સો વર્ષ નહીં એ મરે ત્યાં સુધી જીવે એવી પ્રાર્થના તો ખૂબ સરસ કુલચંદભાઈ ફણસવાળાએ આપણને કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે તો હવે આપણે એવા બીજા લસણિયા કિંગ એવા લગરુભાઈ લસણવાળાને કાર્યક્રમની શોભા વધારવા માટે હું મંચ તરફ ઉપસ્થિત કરીશ તો લગરુભાઈ લસણવાળા તો ભાઈઓ તથા ભાઈઓ

જેમ સ્વાદિષ્ટ બનાવવું હોય તો લસણ વગેરે નહીં તેવી જ રીતે શાક સુગંધિત બનાવવું હોય તો એમાં શેઠનો જ મોટો ફાળો છે હું ઉપર વાળાને એક જ પ્રાર્થના કરું કે આપણા સૌરઠલાલ શેઠ આ બકાલી બજારમાં લસણના ગોઠિયાની જેમ સુગંધ ફેલાવતા રહે જે જે ગરીબ માણસો ને ગમે ત્યારે જરૂર પડી હોય ત્યારે ઘરના પૈસા નાખીને એ ગામનું પૂરું કરે પણ ભલે એના ઘરે ખીચડી ખાવાના વ્યત ન હોય એવા હું પોટેન્ચર બપુલાલ બટેટાને વિનંતી કરું કે તે બકાલી બજાર માં આવી અને પોતાના કરતબો રજૂ કરશે મારા ભાઈઓ તથા મારા સાથી વેપારીઓ મને આ બાર બકાલી બજારમાં તેની ટેણીભાઈ બટેટા લઈ જા ખાડો મને આ ભાર બકાલી બજાર માં બોલવાનો મોકો મળ્યો એ બદલ આપણે આ બુધા છે ઠેકરીંગ વાળા અને સુરણ વાળા એનો હું આભારી માનું છું સમરતલાલ સુરણવાળાના એની વિશે હું હું વાત કરું એ નાનપણમાં મારો કલેજો મોટા વેપારી આ દુનિયામાં અત્યારે બધું અઘરું થઈ ગયું હું સમરતલાલ સુરણવાળાનો પરિચય આપું તો હું ને સમરતલાલ સુરણવાળા બંને ફરાળી ભાઈ બંધો હાવ ઈ હાવ ગોળ ગોળ લાંબા લાંબા બટેકા જેવા હે સમરતલાલ સુરણવાળા ગમે તારે કોઈ પણ ને એ પછી કોબી વાળો હોય કે પછી શાક બકા બોલો ભાઈ ડુંગળી નાય એની સિવાય હા ટોમેટા ના વેપારી પછી કાકડી કોઈ પણ વેપારી હોય પાંચ દસ પચીસ પચાસ પાંચસો હજાર બે હજાર લાખ દસ લાખ ગમે એટલા પૈસા એની પાસે હોય તો જ આપે ત્યાં સુધી ન આપે એટલે આ સમરતલાલ સુરણવાળાનો હું ખૂબ 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 એને અભિનંદન આપવા માંગુ છું કે એ આવાના મૂળા અને શક્કરિયા બધાનો હાડા તેન ની પણ હાડા સો ફૂટ મૂળા ને સકરિયા ઉગાડે એવી હું ભગવાન ને પ્રાર્થના કરું છું અને સમરલાલ સુરણવાળા આવીને આવી પ્રગતિ કરતી રે એટલે સોરી સોરી કરતા રે એવી હું ભગવાન ને પ્રાર્થના કરું છું અને રામ રામ મળી આવજો ભાઈ છેલ્લી વાર કાલે સવારે કોણ ની શું ખબર એમ રામ રામ મારે નથી મળતું બોલો એ હું આયા ભાઈ પૂરું કરો હાલો હસતું હા હસતું રામ રામ જે કીધું એમને ખૂબ ગમ્યું ઈ યોગ્ય વર્તન હતું સાઈડમાં સાઈડમાં ઊભા તમે રોંગ સાઈડમાં હો એમાં અમારો વાક તો હવે એવા પિઝા મિત્ર એવા લસણિયા કિંગ ના એવા દેવાનંદ ડુંગળીને હું વિનંતી કરું કે શેઠ વિશેના તેના વિચારો પ્રગટ કરે તો દેવાનંદ મારું મારું જયુ દીવાનું હું વાત કરું આ કોકેને લસણ સાથે સરખાવે આ ને બટેટા સાથે સરખાવે પણ હું તો એમને ડુંગળીના દડા સાથે સરખાવું ડુંગળી ગરીબો માટે આશીર્વાદ રૂપ છે ડુંગળી તો કસ્તુરી કેવાય કસ્તુરી ડુંગળી વિનાની દુનિયા ડલ લાગે ડલ ડુંગળી ની કસુમરે થાય ને ભજીયા આ હા હા બોલતા જ પાણી આવી ગયું આપણે જોઈએ છીએ એમ ડુંગળી ગરીબ ના ઘેરે હોય અને તવંગર ના ઘેરે હોય એમ આપણા શેઠ ગરીબ ના ઘેરે જાય છે અને તવંગર ના હા શેઠ વાંધો નહીં ખોટું બે રૂપિયા બે રૂપિયા ની કિલો નઈ જવાની મોવાની બજારમાં

sorry પણ હું કઈ શાક તો વેચતો નથી પણ હું આદુ કોથમીર અને મરચાં વેચુ છું તેનો ધંધો કરું છું બીજા બધા પાયો તમને ડુંગળી બટાટા સાથે સરખાવ્યા પણ હું તો કઈશ ડુંગળી હોય કે બટાકા હોય કે દાળ હોય કે કઢી હોય કે કે દાળ ભાત હોય પણ કોથમીર વિના તો ફીકા જ લાગે પણ જે કોથમીર ન વાપરે તો તે અક્કલ નો અથમીર કહેવાય શાક તો બધા સરખા જ હોય છે પણ મસાલા વાળા તો સ્વાદિષ્ટ નથી લાગતા તો આ સમરસલાલ શેઠ ને લીલા કોથમિ જેવા રહે અને તે 60 વર્ષના હો તે કોથમરી જેવા લીલા રહે તે ઉપરવાળાને પ્રાર્થના કરું છું જય હો વાહ કમલેશ વાહ પડાવી દીધી ડાયરામાં બકાલી એ બકાલી બજાર છે

મારા મારા દાદા તો પોતે સુરણ વેચતા પણ મેં તો ગાજરનો ધંધો કર્યો હવે મારે તો ભગવાનની એક જ ઈચ્છા છે કે હું સવા સવા ત્રણ મણના સવા ત્રણ મણના સકરિયા ઉગાડું અને એન્થીને મોટો રેકોર્ડ કરું એન્થીન મોટો સાડા ત્રણ થી મોટો ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ હું ખુશ છું હું ખુશ છું હું ખુશ છું આ સમ બધા માર સન્માન કર્યું હું બહુ ખુશ છું હું બહુ ખુશ છું હું તારથી બધું ખુશ છું હવે હરી ની ઈચ્છા કે મને મોટો ધંધો વેપારી બનાવી દે હરી ઈચ્છા ખુબ સરસ નાટક રજૂ કર્યું ભાઈઓ કબાટ માંથી પાંચ પૈસા નો જૂનો સિક્કો મળ્યો કબાટમાંથી પાંચ પૈસાનો જૂનો સિક્કો મળ્યો મારા ખોવાયેલા બાળપણનો જાણે એક હિસ્સો મળ્યો મારા ખોવાયેલા બાળપણનો જાણે એક હિસ્સો મળ્યો મોટા થયા બાદ વિસરાઈ જતા બાળપણને ફરી યાદ કરાવતું એક અભિનય રજૂ કરશે તાલીમાર્થી બહેનો જેના શબ્દો છે મારવાડાનો ઢીંગલો મારવાડા નો ઢીંગલો રાજા જમકુડી રે જમકુડી મરવાડા નો ઢીંગલો રાજા જમકુડી રે જમકુડી એક રાજા ને ચાર રાણી જમકુડી રે જમકુડી એક રાજા ને ચાર રાણી જમકુડી રે જમકુડી પેલી રાણી મૂંગી હતી જમકુડી રે જમકુડી પેલી રાણી જમકુડી રે

ઢીલો રાજા જમકુડી રે જમકુડી એક રાજા ને જમકુડી રે જમકુડી એક રાજા ને ચાર રાણી જમકુડી રે જમકુડી બીજી રાણી બેરી હતી ઝમખુડી રે જમકુડી બીજી રાણી બેરી હતી જમકુડી રે જમકુડી बेरी के मे मोबाइल ये जमकुड़ी रे जमकुड़ी बेरी के मे मोबाइल जो जमकुड़ी रे जमकुड़ी राजकोट जवा लवा तो मारू लो ये लोय पीवे जमकुड़ी रे ये तोय लो लोय पीवे जमकुड़ी रे जमकुड़ी મારવાડા નો ઢીંગલો રાજા જમકુડી રે જમકુડી મરવાડા નો ઢીંગલો રાજા જમકુડી રે ઝમકુડી એક રાજા ને ચાર રાણી જમકુડી રે જમકુડી એક રાજા ને ચાર રાણી જમકુડી રે ઝમખુડી ત્રીજી રાણી પાડી હતી જમકુડી રે ઝમડી ત્રીજી રાણી બાડી હતી જમકુડી રે જમકુડી બાડી કે મારે ગોગલ્સ જોઈએ જમકુડી રે જમકુડી બાડી કે મારે ગોગલ્સ જોઈએ જમકુડી રે જમકુડી ભાવનગર જવાતું નથી ગોગલ્સ લવાતા નથી તોય મારું લોય પીવે જમકુડી રે જમકુડી તોય મારુ લોય પીવે જમકુડી રે જમકુડી મારવાડાનો ઢીંગલો રાજા જમકુડી રે જમકુડી મારવાડાનો ઢીંગલો રાજા જમકુડી રે જમકુડી એક રાજાને ચાર રાણી જમકુડી રે જમકુડી એક રાજાને ચાર રાણી જમકુડી રે જમકુડી ચોથી રાણી લંગડી હતી જમકુડી રે જમકુડી ચોથી રાણી લંગડી હતી જમકુડી રે જમકુડી લંગડી કે મારે સાયકલ જોવે જમકુડી રે જમકુડી લંગડી કે મારે સાયકલ જોઈએ જમકુડી રે જમકુડી બોટાદ જવાતું નથી સાયકલ લવાતી નથી તોય મારું લોય પીવે જમકુડી રે જમકુડી તોય મારું લોય પીવે જમકુડી રે જમકુડી બારવાડા નો ઢિંગલો રાજા જમકુડી રે જમકુડી બારવાડા નોઢ ઢિંગલો રાજા જમકુડી રે જમકુડી એક રાજા ને ચાર રાણી જમકુડી રે જમકુડી એક રાજા ને ચાર જમકુડી રે જમકુડી અહીંયા સ્ટેજ ઉપર રજૂ થનારી દરેક કૃતિ માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી દઈએ આ કાર્યક્રમની છેલ્લી કૃતિ તરફ આપણે જઈએ એ પહેલા આજના લોક ભારતી અધ્યાપન મંદિરના સત્યોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર સૌથી પહેલાં તો સૌ પરિવારજનો છે એ ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહ્યા એટલે એમનો સૌથી પહેલાં આભાર અમે આની ઉજવણી માટે સૌ વિદ્યાર્થીઓ અધ્યાપકો સૌ આની અંદર લાગેલા હતા આની અંદર છે એ મહેનત કરતા હતા આપણા સંસ્થાના નિયામકશ્રી હસુભાઈનો આભાર કે એમણે આ આખા કાર્યક્રમ માટે અમારો ઉત્સાહ વધારવા માટે એ ખાસ તાત્કાલિક જે આપણે સારસ્વત ભવનની અમારે જરૂરિયાત ઊભી થઈ તો એમણે તરત એના માટેની પરમિશન આપી ધ્વનિ વિભાગ છે એ તમે જોવો છો કે ધ્વનિની અંદર બીજા ઉત્સવની અંદર તાલીમાર્થીઓ છે એ રોકાયેલા છે એ પણ સખત મહેનત કરી રહ્યા છે તો આ તકે આ સૌનો ફરી વખત અહીંયા ઉપસ્થિત રહી અને ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર પૂરી અને હું જ એ ઝાડ નીચે બેઠેલું શિયાળ ખ્યાલ જ નતો કે મારે જીવવી પડશે બચપણમાં સાંભળેલી વાર્તા મને ખ્યાલ જ નહોતો કે મારે જીવવી પડશે બચપણમાં સાંભળેલી વાર્તા આ શબ્દો આપણા જીવનને સ્પર્શી જાય છે બાળપણમાં આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળીએ છીએ આ વાર્તામાં ઘણા બધા મૂલ્યો રહેલા હોય છે બાળપણમાં આપણે જાણે વાર્તાઓ સાંભળીએ છીએ ત્યારે આપણને તેના મૂલ્યો સમજાતા નથી પણ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે સમજાય છે તેના મૂલ્યો અને તેનું મહત્ત્વ તો આવો જ એક પપેટ શો રજૂ કરશે તાલીમાર્થી ભાઈઓ અને બહેનો જેના શબ્દો છે દેતાલી મોટું જંગલ હતું તેમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હતા તેમાં એક શિયાળભાઈ પણ રહેતા હતા તે વાતે વાતે દેતાલી દેતાલી એમ બોલતા હતા તે સિંહ રાજાના પ્રધાન હતા બધા હળીમળીને મળીને સુખેથી રહેતા હતા એક દિવસ સિંહ રાજાની પત્ની મહારાણીનો જન્મદિવસ દિવસ હતો શિયાળભાઈ આવતીકાલે મહારાણીનો બર્થડે છે તો તમે જાઓ અને બધા પ્રાણીઓને ખબર આપો કે કાલે મહારાણીનો નો હોવાથી ગીત સંગીતનું આયોજન કરવામાં આવેલ છે ભલે મહારાજ હું હમણાં જ આખા ખબર માં છું આપી તાલી શિયાળભાઈ તો ચાલ્યા જંગલ તરફ ત્યાં તેમની સામી મોરભાઈ મળ્યા અરે

સાંજે ખુબ જ મજા આવવાની છે તો તો હું જરૂર આવીશ ત્યાંથી આગળ ચાલ્યા

વાંદરા નું નૃત્ય જોવા તો અમે જરૂર આવશુ હો દે તાલી દે તાલી ત્યાંથી શિયાળ આગળ ચાલ્યા તો સામે તેમને હાથીભાઈ આવ્યા શિયાળ કેમ છો મજામાં ને પણ આમ ઠુમકતા ઠુમકતા હરખાતા મલકતા તમે ક્યાં જા ચાલ્યા આજે સાંજે તળાવભાઈ મળ્યા હે હેલો શિયાળભાઈ હવ આર યુ આઈ એમ ફાઈન સુસલાભાઈ ઓહો શું વાત છે આજે તમે આ બાજુ

નિમિત્તે પોતાનું નૃત્ય બતાવશે વાંદ્રાભાઈ પોતાનું સરસ મજાનું નૃત્ય બતાવ્યું

सबको सब ये आनंद मिला कर मिल जाना तू है सुंदर फूल इस संसार का हम भी अगर

આજે મહારાણીનું મૃત્યુ થયું છે તોય તું દે તાલી દે તાલી મુકતો નથી સોરી મહારાજ માફ કરજો દે તાલી દે તાલી લ્યાજી પણ દે તાલી દે તાલી મુકતો નથી ક્યારે હું તું દે તાલી દે તાલી નહીં મૂલ પ્રમેશ મહારાજ હું હવે દે તાલી દે તાલી એમ નહીં બોલું પછી બધા જ પ્રાણીઓ 2 મિનિટ મૌન પાળે છે અને શોકસભા વિખેરાય છે આનંદ કરીશું તમે અમારા રાજા અમને તમારી પ્રજા છીએ રાજા પણ તેની સાથે